प्रथम प्रश्न छे प्रकरण 4 नो। समीकरण x वर्ग ओछा 4x वत्ता 7 बराबर 0 ना विवेचक की कीमत खाली जगह तुमने बधाने विवेचक नु सूत्र आवडे छे। बोलो सूत्र शू छे? डी बराबर प्रथम छे ए बी अने सी तो बी एटले अहीं छे माइनस चार वर्ग ओछा चार ए એટલે 1 કોઈ સહગુણક ન હોય ત્યારે 1 આપણે લખવાનું અહીં x વર્ગની સાથે કોઈ નથી એટલે 1 અને છેલ્લે પછી કેટલા 7 1 4 નો વર્ગ 16 ઓછા 7 ચોકુ 28 28 16 માંથી 28 કાઢો એટલે કેટલા મળે आधारित आवे छे जो समीकरण 3x वर्ग ओछा 4x ओछा k बराबर 0 नो विवेचक 112 होय के बराबर खाली जगह जो ऊपर जे छे ए सूत्र आपणे वापरवानुं छे डी बराबर बी वर्ग ओछा 4 माइनस 4 હવે વિવેચક આપણને આપેલો છે ડી ની કિંમત કેટલો આપેલો છે 112 112 बराबर माइनस 4 नो वर्ग बी वर्ग એટલે माइनस 4 નો વર્ગ ઓછા 4 ए એટલે 3 4 અને k એટલે माइनस k 3 બરાબર c એટલે माइनस k એટલે 3 112 બરાબર 4 નો વર્ગ 16 આનો કરો ગુણાકાર કેટલો થશે 4 તેરી 12 12 12 કે પણ બે એક ઓછા છે એટલે હા એટલે વત્તા કે વત્તા વત્તા 12 કે હવે આપણે 16 લે લઈ જઈએ ડાબી તરફ તો 12 કે બરાબર 112 ઓછા 16 મળે તો 12 કે બરાબર શું મળે 12 માંથી 6 જાય તો 6 અને 11 માંથી 1 एक जाए तो नौ छन्नू मळे ने तेथी के बराबर शू थशे आ 12 छेद में आवी जशे छन्नू छेद में 12 आ 12 ना छेद में 12 तो 12 8 छन्नू 8 એટલે 8 તો k બરાબર 8 તો આવા પ્રશ્ન આપણે પૂછાય તો તમે સરળતાથી એનો જવાબ લખી શકો છો। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે નંબર 3 લઈએ આપણે આજનો પ્રશ્ન જો સમીકરણ 8x વર્ગ વત્તા mx વત્તા 3 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા અહીં છે વત્તા ઓછા 6 વર્ગમૂળ 6 બીજો ઓપ્શન છે વત્તા ઓછા 3 વર્ગમૂળ 6
પછી ઓપ્શન છે વત્તા ઓછા ચાર વર્ગમૂળ છ પછી ઓપ્શન છે વત્તા ઓછા છ વર્ગમૂળ ચાર બીજ વાસ્તવિક અને સમાન છે तो अहीं जवाब छे आपणो चार वर्गमूल छ सोळ छ छन्नू केवी रीते जारे डी बराबर जीरो होय डी एटले के विवेचक त्यारे बीज वास्तविक समान मळे हवे अहीं जुओ डी बराबर बी वर्ग ओछा चार एसी આપણું સૂત્ર છે બી એટલે કેટલા છે અહીં એમ વર્ગ છે એમ વર્ગ પછી 4 એ એટલે 8 અને સી એટલે 8 3 ડી ની કિંમત 0 છે તો એમ વર્ગ ઓછા 4 8 32 32 ગુણ્યા 3 કેટલા થાય અથવા તો 8 3 24 અને 24 ચોક 96 કેટલા થાય 96 96 બરાબર 0 તો પછી m વર્ગ બરાબર 96 હવે જુઓ અહીં આપણે m ની કિંમત શોધવાની છે અને આપણને કિંમત મળી છે કોની મળી છે m વર્ગ ની મળી છે m વર્ગ ની તો m ની કિંમત શોધવા માટે આપણે 96 નું વર્ગમૂળ કાઢવું પડે એટલે કે m બરાબર વર્ગમૂળ 96 તો 96 ના અવયવ આપણને ખબર છે 16 6 96 થાય બરાબર ને હા કે ના હા સર હા સર 16 નું વર્ગમૂળ નીકળે કેટલું 4 અને 96 નું નીકળે 96 વર્ગમૂળ નો નીકળે એટલે 4 વર્ગમૂળ 6 આપણો જવાબ થાય એટલે તમારે યાદ રાખવાનું કે બીજ વાસ્તવિક અને સમાન ક્યારે મળે જ્યારે d બરાબર 0 હોય ત્યારે d બરાબર 0 હોય ત્યારે આ તમારે યાદ રાખવાનું જો તમને આમ પ્રશ્ન ન પૂછાય તો એક વાક્યમાં સાદી ખાલી જગ્યા બી પૂછાય કે સમીકરણના બીજ વાસ્તવિક સમાન મળે છે તો d નું મૂલ્ય કેવું હશે અથવા તો વિવેચકનું મૂલ્ય કેવું હશે તો વિવેચકનું મૂલ્ય કેવું હશે કેવું હશે 0 વિવેચકનું મૂલ્ય કેવું હશે આપણે યાદ રાખવાનું એનું મૂલ્ય 0 હશે ચાલો નંબર 4 પર જઈએ ફટાફટ સમીકરણ આ બધા દાખલા તમે જોશો ને અત્યારે તમને એમ લાગશે કે ગણિત તો બહુ સહેલું છે 10x વર્ગ ઓછા 29x વત્તા k બરાબર 0 નું એક બીજ 5/2 હોય તો k બરાબર ખાલી જગ્યા મેં તમને ખબર છે ગઈકાલે વાત કરી હતી કે બીજા પ્રકરણમાં ત્રીજા પ્રકરણમાં અને ચોથા પ્રકરણમાં સમાન પ્રકરણના દાખલા આવે કે જેમાં તમારે x ની કિંમત મૂકવાની આવે તો આમાં શું કરીશું યશા કેમ શર્મા યશા મૂંઝાઈ ગઈ છે x બરાબર 5/2 સોનલબેન સોનલબેન મોટા હો ગઈકાલે જોડાયા છે હમણાં એ નાના સોનલબેન સોનું છે તે અમારે સોનલબેન મોટા છે જે દાહોદ થી જોડાય છે સોનલબેન તમારી ઓલ ટિકિટ નથી મળી હજી મને હો તમારી ઓલ ટિકિટ મોકલજો મોકલાઈ સર થોડો ઓકે જો તમારે 5/2 એ કિંમત મૂકવાની x ની જગ્યાએ તો 10 શું લખીશું 5/2 નો વર્ગ
ઓછા 29 પાંચના છેદમાં 2 વત્તા કે બે અહીં બરાબર 0 આપણે લખવાનું ચલો બોલતા જાઓ હલો ફટાફટ 10 ના 10 કૌંસમાં કેટલા આવશે 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 25 છેદમાં 4 ઓકે 29 પાંચના છેદની અંદર 2 વત્તા કે બરાબર 0 બે ચલો અહીં આવ્યો પડશે 5 2 10 અને 2 2 4 એટલે ઉપર કેટલા વધશે 4 5 અને 25 નો ગુણાકાર 25 પંચા 125 છેદની અંદર 2 ઓછા અહીં 29 નો 5 વડે ગુણાકાર 9 પંચા 45 5 2 10 10 ને 4 14 145 છેદમાં 2 વત્તા કે બરાબર 0 અહીં બંનેના છેદ સરખા છે એટલે બાદ બાકી થશે કે બાદ બાકી થશે 125 ઓછા 145 છેદમાં 2 વત્તા કે બરાબર 0 વત્તા કે બરાબર 0 તો 145 માંથી 125 બાદ કરો કેટલા મળશે માઇનસ 20 મળશે હો 5 5 0 4 માંથી 2 જાય તો 2 માઇનસ 20 છેદની અંદર 2 વત્તા કે બરાબર 0 છેદ ઉડશે ને પછી શું છેદ ઉડે 10 2 20 માઇનસ 10 વત્તા કે બરાબર 0 તેથી કે બરાબર માઇનસ 10 10 બરાબર ખ્યાલ આવ્યો ટૂંકમાં તમારે આવા બધા દાખલામાં કે શોધવાનો હોય ત્યાં x ની જગ્યાએ કિંમત મૂકવાની છે અને સાદો રૂપમાં ધ્યાન આપવાનું છે ચાલો ત્યાર પછી ગણતરી નથી પણ યાદ રાખવાનું છે એવો દાખલો છે એવું વિધાન છે અગત્યનું છે દ્વિઘાત સમીકરણ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ લખો આના બીજ આપણે લખવાનું કે આ પ્રમાણે છે માઇનસ બી વત્તા વર્ગમૂળ ડી છેદની અંદર 2 એ માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડી છેદમાં 2 એ ડી એટલે શું ખબર છે ડી એટલે યાદ કરો આજે ગણતરી કરી છે આપણે વિવેચક 0 એટલે વિવેચક એટલે કે b વત્તા અહીં છે ને b વર્ગ ઓછા 4 ac છેદમાં 2 સર અવાજ બરાબર ઓછા b ઓછા b વર્ગ ઓછા 4 ac છેદમાં 2 a બરાબર ખ્યાલ આવ્યો ત્યાર પછીનો પ્રશ્ન y વત્તા 1 નો વર્ગ બરાબર 2 y ઓછા 3 સર આનો આન્સર શું પણ આ જવાબ જ છે આન્સર જ છે એ ઓકે હા એટલે મેં તમને બે રીતે લખીને બતાવ્યું કદાચ ઓપ્શન ની અંદર આવું ડી પૂછાય વિવેચક પૂછાય તો તમારે એ લખવાનું અને વિવેચક ન પૂછાય તો આ રીતે પણ પૂછાઈ શકે એક વાર વિવેચક ઓછો છે એક વાર વિવેચક વધતા છે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે જણાવો જો અહીં તમને જે સમીકરણ આપ્યું છે
તમારે વિસ્તરણ કરવાનું. વાય વત્તા એક નો વર્ગ બરાબર બે વાય ઓછા ત્રણ. તમે વિસ્તરણ કર્યા વગર પણ જવાબ આપી શકો. હવે દ્વિઘાત એટલે શું? એટલે બે ઘાત હોવી જોઈએ. અહીં વાય છે તો વાય ની બે ઘાત મળે છે કે નથી મળતી તમારે જોવાનું. જુઓ અહીં અવયવ પડશે વાય નો વર્ગ વત્તા બે વાય વત્તા એક બરાબર બે વાય ઓછા ત્રણ દુ ત્રણ દુ છ. ચલો અહીં વાય ની બે ઘાત તમને દેખાય છે હા કે ના? ત્યાર પછી લઈએ સાતમું છે સમીકરણ x વર્ગ વત્તા ચૌદ x વત્તા ઓગણપચાસ બરાબર ઝીરો ને ભિન્ન ઉકેલ મળે. આ વિધાન સાચું કે ખોટું? વિધાન સાચું કે ખોટું? જુઓ સમીકરણ છે એ પૂર્ણ વર્ગ હોય તો એને ભિન્ન ઉકેલ નો મળે સમાન મળે. હવે આ સમીકરણ જુઓ પૂર્ણ વર્ગ છે. તમને પૂર્ણ વર્ગ છે ખબર કેમ પડશે? તો પ્રથમ પદ પૂર્ણ વર્ગ x નો વર્ગ, અંતિમ પદ પૂર્ણ વર્ગ સાત નો વર્ગ, મધ્યમ પદ કેવું છે બે વડે પ્રથમ પદ અને બીજા પદ નો ગુણાકાર, એટલે આ સમીકરણ પૂર્ણ વર્ગ થયું. સમજાયું? અને પૂર્ણ વર્ગ સમીકરણ હોય, પૂર્ણ વર્ગ સમીકરણ હોય એને ઉકેલ કેવા મળે? સમાન મળે. સમાન મળે. તો આ સમીકરણના ઉકેલ શું મળે ખબર છે? અહીં થશે x વત્તા સાત નો વર્ગ છે તો આનો ઉકેલ મળશે x બરાબર સાત અને x બરાબર માઇનસ સાત. ના માઇનસ નહીં આવે, બંને સાત જ મળશે. x બરાબર સાત અને x બરાબર સાત યાદ રાખજો. પૂર્ણ વર્ગ બહુપદી હોય તો એનો ઉકેલ સમાન હોય. ત્યાર પછી લઈએ આઠમું વિધાન સમીકરણ x વર્ગ ઓછા નવ x વત્તા પચીસ બરાબર ઝીરો ને વાસ્તવિક બીજ નથી. વિધાન છે આ સાચું કે ખોટું? તો સાચું વિધાન છે. હવે તમે એક વસ્તુ યાદ રાખો, આ d એટલે વિવેચક. જો d ની કિંમત છે એ 0 હોય તો સમાન બીજ મળે. d ની કિંમત છે એ 0 થી નાની મળે તો વાસ્તવિક બીજ ન મળે. અને d ની કિંમત 0 થી મોટી મળે તો ભિન્ન ઉકેલ મળે, બંને બીજ ભિન્ન હોય. એટલે તમને આવી જ્યારે દ્વિઘાત સમીકરણ આપે ત્યારે તમારે એનો ડી શોધી લેવાનો. ચલો આપણે આનો ડી શોધીએ. કેટલો ડી મળે છે? બી વર્ગ ઓછા ચાર એસી. એક મિનિટ પછી બંધ થઈ જશે તો ફરી પાછા જોડાજો.
बी एटले नौ नो वर्ग ओछा चार एटले एक ने ए एटले एक अने सी एटले पच्चीस सी एटले पच्चीस करिए गुणाकार नेवे नेवे एक क्या हेलो एक क्या शे ओछा सो चलो जो हाँ सर सो हाँ एक क्या शे ओछा सो अबे जो अन्ना उनके क्यों करने लगे हाँ नानी संख्या बात अपने मोटी संख्या बात करिए चाहिए એટલે ઉકેલ આપણને ઋણ મળશે ઝીરો થી નાનો મળશે માઇનસ ઓગણીસ મળશે બરાબર ને તો અહીં જુઓ ડી નો ઉકેલ ઝીરો થી નાનો હોય તો વાસ્તવિક બીજ ન મળે એ તમારે યાદ રાખવાનું છે ઓકે